हेलो फ्रेंड्स, तमारू स्वागत है संतोष किचन नी अंदर। आज आपणे मकाईना ढोकळा छे ते बनावीशुं, एकदम पोचा रू जेवा अने मात्र 15 मिनिटनी अंदर एकदम टेस्टी एवा मकाईना ढोकळा छे ते बनी अने तैयार थई जाय छे। अलग अलग रीते ढोकळा तो तमे घणी वखत बनाव्या हशे, परंतु मकाईना ढोकळा छे ते क्यारे नहीं बनाव्या होय, तो आज एकदम ईजी रीतथी आपणे आ ढोकळा छे ते बनाववाना छे। अने हाँ, जो तमे मारा चेनल पर नवा हो अने हजु सुधी चेनल ने सब्सक्राइब न करी होय तो जल्दीथी करी लो, जेथी करी नवा विडियो छे ते तमारा सुधी पहोंचता रहे। तो आ एकदम सॉफ्ट अने टेस्टी एवा मकाईना ढोकळा छे ते बनाववा खूब ज ईजी छे अने खूब ओछा इंग्रेडिएंट्सथी बनी अने तैयार थई जाय छे। तो चालो हवे आपणे बनावानी शुरुआत करी दईए। तो सौथी पहेला अहींया मैं एक बाउलनी अंदर सूजी छे ते लीधेली छे, एक कप जेटली सूजी छे ते मैं लीधेली छे। तेनी अंदर आपणे अर्धो कप जेटलू दही छे ते एड करवानुं छे। दही एड करी अने बधुं छे तेने एकदम सारी रीते आपणे मिक्स करी दईशुं। बधुं छे ते एकदम सारी रीते मिक्स थई गयुं छे अने हजी थोड़ुं कोरुं छे ते लागे छे। तो हवे आपणे तेनी अंदर थोड़ी छाश छे ते एड करवानी छे। अहींया मैं 3-4 टेबल स्पून जेटली छाश छे ते लीधेली छे, एकदम खाटी छाश होय तेवी लेवी, जेथी एकदम सरस एवो आपणा ढोकळा छे ते बने। तो हवे बधुं छे ते एकदम सारी रीते मिक्स थई गयुं छे। आवी रीते थोड़ुं जाडुं एवुं राखी अने आपणे तेने थोड़ी वार माटे रेस्टमां राखी दईशुं। त्यां सुधीमां आपणे मकाई छे तेनी पेस्ट छे ते बनावी लेवानी छे। एना माटे मैं लीली मकाई जे आवे तेना આવી રીતે દાણા કાઢી લીધા છે અને તેને એક મિક્સર જારની અંદર નાખી દઈશું। અહીંયા આપણે થોડી મકાઈ છે તે આગળ જરૂર પડશે, એના માટે થોડી રાખી દઈશું। પછી તેની અંદર એક લીલું મરચું છે તે એડ કરવાનું છે, સ્વાદ સરસ આવશે એટલા માટે એક લીલું મરચું છે તે નાખી અને પેસ્ટ બનાવી લેવાની છે। હવે આપણો રવો છે તે પણ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે, તો તેની અંદર આપણે જે મકાઈની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દેવાની છે। આની અંદર કોઈ એક્સ્ટ્રા પાણી કે કશું જ મેં નાખેલું નથી। મકાઈની પેસ્ટ નાખી અને આપણે એકદમ સારી રીતે બધું છે તે મિક્સ કરી લેવાનું છે। આવી રીતે ચમચીથી હલાવતા જાય અને મકાઈ અને આપણો રવો છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું। અહીંયા બેટર મને થોડું એવું જાડું છે તે લાગે છે, તો તેની અંદર આપણે થોડું પાણી છે તે એડ કરીશું। અહીંયા મેં મિક્સર જારની અંદર જ થોડું પાણી છે તે લઈ અને એડ કરી દીધું છે, અને પછી બધું એકદમ સારી રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે। અહીંયા મેં બધું છે તેને એકદમ સારી રીતે હલાવી અને એકદમ સોફ્ટ એવું બનાવી લીધું છે। પછી તેની અંદર આપણે થોડું હળદર, મરચું અને મકાઈના દાણા જે આપણે થોડા આગળ રાખ્યા હતા તે એડ કરી દઈશું। મકાઈના દાણા એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ છે તે આવે છે। પછી સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરી દેવાનું છે, અને ઉપરથી આપણે થોડી એવી ખાંડ છે તે એડ કરવાની છે। અહીંયા ખાટી છાશ છે તે આપણે લીધી હતી, એટલા માટે થોડી ખાંડ છે તે એડ કરશું, તો એકદમ સરસ એવો ટેસ્ટ છે તે તેનો આવશે। બધું એડ કરી અને એકદમ સારી રીતે આપણે તેને હલાવી લેવાનું છે। હવે બધું છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો આપણું બેટર છે તે એકદમ સરસ રીતે તૈયાર છે તે થઈ ગયું છે। આવું થોડું જાડું એવું બેટર જ આપણે રાખીશું એટલે આપણા ઢોકળા છે તે એકદમ સરસ બનશે। પછી આપણે તેની અંદર ઈનો છે તે એડ કરવાનો છે। અહીંયા મેં એક ટેબલ સ્પૂન એટલે કે એક પેકેટ જેટલો ઈનો છે તે મેં લીધેલો છે, અને તેને એક્ટિવેટ કરવા માટે ઉપરથી થોડું પાણી છે તે એડ કરી દઈશું। ઈનો એડ કરી અને આપણે તેને એકદમ સારી રીતે હલાવી લેવાનું છે। અહીંયા ઈનો એડ કરીએ પછી આપણે તેને જે ડાયરેક્શનની અંદર હલાવતા હોય તે જ ડાયરેક્શનની અંદર હલાવીશું, તો એની અંદર એકદમ સરસ એવા બબલ છે તે આવી જશે। અને હવે આપણો ઈનો છે તે એકદમ સારી રીતે એક્ટિવેટ થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે બેટર છે તે એકદમ ફ્લફી એવું થઈ ગયું છે। આ પ્રોસેસ છે તે આપણે થોડી ફટાફટ કરીશું। તો હવે એકદમ સરસ એવું બેટર છે તે આપણું થઈ ગયું છે, તો તેને હવે એક ઢોકળિયાની ડીશ છે તે લઈ અને તેની અંદર એડ કરી દઈશું। અહીંયા મેં ડીશની અંદર પહેલેથી તેલ છે તે નીચે લગાવેલું હતું, આપણે બધું જ બેટર છે તેને ડીશની અંદર નાખી દેવાનું છે। પછી તેને આવી રીતે હલાવી અને સેટ કરી લઈશું, તો એકદમ સરસ એવું આપણું બેટર ડીશની અંદર સેટ થઈ ગયું છે। તો હવે આપણે તેને ઢોકળિયાની અંદર રાખી દઈશું। અહીંયા મેં પહેલેથી જ ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું। પછી ઢાંકણ ઢાંકી અને આપણે તેને 10-15 મિનિટ માટે કૂક છે તે કરી લઈશું। હવે 10-15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી છે તે એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને એકદમ સરસ કૂક થઈ ગઈ છે। છતાં પણ આપણે આવી રીતે ચાકુની મદદથી જોઈ લેશું કે જો ચાકુની અંદર
બેટર છે તે ન આવતું હોય તો એનો મતલબ કે આપણી ઢોકળી છે તે એકદમ પરફેક્ટ રીતે ચડી ગઈ છે. તો હવે આપણે તેને થોડી ઠંડી કરી અને તેના આવી રીતે કટ છે તે કરી લેવાના છે. ડાયરેક્ટ કટ નહીં કરીએ, થોડી ઠંડી છે તે થવા દઈશું, પછી છે તે કટ કરવાના છે, એટલે એકદમ સરસ રીતે કટ થઈ જશે. ઢોકળી જ્યારે પણ આપણે કટ કરીએ ત્યારે થોડી ઠંડી છે તે થવા દેવી, નહીંતર ચાકાની અંદર એ છે તે ચોટી જશે અને આપણા જે ઢોકળીના પીસ છે તે એકદમ સારા નહીં પડે. એટલા માટે અહીંયા મેં તેને 5-1 મિનિટ માટે ઠંડી છે તે કરી લીધી છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે કટિંગ છે તે થઈ ગયું છે. તો હવે અહીંયા એકદમ સારું એવું કટિંગ થઈ ગયું છે. તો આપણે તડકા માટે એક તડકા પેનની અંદર તેલ છે તે ગરમ કરવા માટે રાખી દઈશું. અહીંયા મેં 3-4 ટેબલ સ્પૂન જેટલું તેલ છે તે લીધેલું છે. આપણે આની અંદર પાણી જ નહીં કરીએ એટલા માટે તેલ છે તે થોડું વધારે લેવાનું છે. પછી તેની અંદર રાઈ અને લીમડો નાખી અને એનો વઘાર છે તે કરી લીધો છે. અને અહીંયા મેં ઢોકળીની ઉપર થોડું એવું લાલ મરચું છે તે છાંટી અને રાખી દીધું છે, જેનાથી એકદમ સરસ ટેસ્ટ છે તે આવશે. પછી આપણે તૈયાર કરેલો વઘાર છે તે ઢોકળીની ઉપર આપણે નાખી દેવાનું છે. આવી રીતે ગરમ ગરમ વઘાર હોય ત્યારે જ આપણે એડ કરી દઈશું, એટલે એકદમ સરસ એવો સ્મેલ અને સ્વાદ બંને છે તે આવી જશે. તો હવે આપણા ઢોકળા છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. ઉપર કોથમીર નાખી અને તમે તેને સર્વ કરી શકો છો. તો ખૂબ જ ઓછી મહેનતે એકદમ ટેસ્ટી એવા આપણા મકાઈના ઢોકળા છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ છે તે મારી સાથે શેર કરજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.